યુક્રેનમાં રશિયન હુમલા પછી સતત ભયાનક તસવીરો સામે આવી રહી છે પરંતુ આ તસવીરની વચ્ચે કેટલીક ક્ષણ ભાવુક કરી દેનારી પણ હતી એવી જ એક તસવીર સામે આવી યુક્રેનની રાજધાની કીવમાંથી કીવમાં જ્યારે રશિયાના ફાઇટર જેટ બોમ્બ અને મિસાઇલ ફેંકી રહ્યા હતા તે દરમિયાન જ એક કપલ લગ્નના તાંતણે બંધાઈ રહ્યું હતું યારિયાના એરિએવા અને તેમના પાર્ટનર સ્ફીયા ટોસ્લાવ ફર્સીને કીયુના સેન્ટ માઇકલ મોનેસ્ટ્રીમાં લગ્ન કર્યા આ લગ્નનો વિડીયો સીએનએને જાહેર કર્યો છે આ વિડીયોમાં લગ્નની પરંપરા મુજબ જ્યાં એક તરફ ચર્ચની બેલ વાગી રહી છે તો બીજી તરફ હવાઈ હુમલાથી સાવધાન કરવા માટેની સાયરનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે એરીએવાએ સીએનએનને કહ્યું કે લગ્નના સંસ્કાર પૂરા કરતા સમયે કાનમાં હવાઈ અવાજ સંભળાઈ રહ્યો હતો આ જ ભયાનક સાયરિવા કીવ સિટી કાઉન્સિલમાં ડેપ્યુટી પદે છે તેમણે કહ્યું કે આ મારી લાઈફની સૌથી ખુશીની પળ હતી આવા સમયે તમે બહાર જાઓ છો અને તમને આ સાયરન સાંભળવા મળે છે લડાઈના માહોલ વચ્ચે લગ્ન કરનાર એકવીસ વર્ષની એરિએવા અને ચોવીસ વર્ષના સ્વીયા ટોસ્લાવની પહેલી મુલાકાત પણ આવા જ અસ્તવ્યસ્ત વાતાવરણ વચ્ચે થઈ હતી બંને પહેલી વખત ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં કીવના સેન્ટર એરિયામાં એક પ્રોટેસ્ટ દરમિયાન થઈ હતી સ્વીયા ટોસલાવ વ્યવસાય સોફ્ટવેર એન્જિનિયર છે જ્યારે પૂછવામાં આવ્યું કે લડાઈના આ વાતાવરણમાં લગ્ન કરવાનો નિર્ણય કેમ લીધો તો આ કપલે કહ્યું કેમ કે અમને ખ્યાલ નથી કે અમારું ફ્યુચર શું હશે આ લવ કપલે ગત વર્ષે છ મેના રોજ મેરેજની જાહેરાત કરી હતી તેઓએ આ વાતનો જશ્ન ડનીપર નદીના કિનારે એક સુંદર રેસ્ટોરન્ટમાં મનાવ્યો હતો લગ્ન પછી એરિએવાએ તે ક્ષણને યાદ કરતાં કહ્યું કે આ ઘણું જ સુંદર હતું ફક્ત અમે જ હતા નદી હતી અને મનમોહક લાઇટ્સ આગળના પ્લાનિંગ અંગે એરિએવાએ કહ્યું કે સિચ્યુએશન ઘણી જ ખરાબ છે અમે અમારા દેશ માટે લડવા જઈ રહ્યા છીએ કદાચ અમે મરી પણ શકીએ છીએ આ કારણે જ અમે આવું કંઈ બને તે પહેલાં સાથે રહેવા માગીએ છીએ એરિયેવા અને સ્વીયા ટોસલાવ ગુરુવારે લગ્ન કર્યા પછી તરત જ લોકલ ટોરિટોરિયલ ડિફેન્સ સેન્ટર પહોંચી ગયા જ્યાં તેઓ પોતાના દેશને બચાવવા માટે ચાલી રહેલા પ્રયાસોમાં જોડાઈ ગયા એરિએવાએ કહ્યું કે આપણે જેમને પ્રેમ કરીએ છીએ અને જે જમીન પર રહીએ છીએ તેની રક્ષા કરવી જરૂરી છે હું બધું જ ફરી હેમખેમ થશે તેવી આશા રાખું છું પરંતુ હું મારા દેશની રક્ષા માટે બધું જ કરી શકું છું